નમસ્કાર મિત્રો, આજે તો આ મહારાણીએ પેલી જોગીઓની જમાતની પાસે જઈ અને એમને મન ભરી અને રાજભોગ જમાડ્યા, અને રાજભોગ જમાડ્યા પછી ગુરુજી કહે છે કે માગો માગો મહારાણી, આજે તમે જે માગો ને અમે તમને આપવા તૈયાર છીએ, કારણ કે આજે તમે અમને ભોજન જમાડ્યું છે. અને ત્યારે મહારાણી પેલા ગુરુજીને વશમાં કરવાનું વિદ્યા માગે છે, અને પછી ના છૂટકે આ તપસ્વીએ એ કામ કરવું પડે છે, અને પોતાના ધૂણામાંથી એક મુઠ્ઠી રાખ લઈ અને આપે છે કે લો મહારાણી, આ ધર્મ વિરુદ્ધનું કામ છે, પરંતુ હું મારા વચનથી વિવશ છું, અને આ રાખની 5 ચપટી ભરી અને એ ગુરુજીના ભોજનમાં નાખી દેજો, તો પછી એ તમારા રજવાડામાંથી ક્યાંય જશે નહીં, અને ત્યાં જ તમારા મહેલે રોકાઈ જશે. અને આટલી વાત સાંભળતાની સાથે તો મહારાણી ખુશ થઈ ગયા, અને પછી તો પાછા પોતાની બગીમાં બેસી અને પાછા રાજમહેલે આવે છે. અને રાજમહેલે આવી અને આ વખતે પણ ગુરુજી માટે જમવાનું તૈયાર થઈ રહ્યું છે. ત્યારે મિત્રો, આ બાજુ પેલા ગામમાં જે ગુરુજીનો શિષ્ય હતો એ ચિંતામાં પડી જાય છે કે આજે 2-2 દિવસ પૂરા થઈ ગયા, એમ છતાં પણ હજી સુધી મારા ગુરુજી ઘરે કેમ નથી આવ્યા. અને હેમા સિકોધર, માડી તમે તો ના પાડી હતી કે તમે એ રજવાડામાં જશો નહીં, પરંતુ ગુરુજીએ તમારી વાત માની નથી, તો મને લાગે છે કે નક્કી કોઈ ઘટના બની છે અને એના કારણે ગુરુજી પાછા આવ્યા નથી. અને આમ આટલો વિચાર કરી અને શિષ્ય પણ આ રજવાડા તરફ ચાલી નીકળે છે, ત્યારે રસ્તામાં પેલા ગામના બધા માણસો તેમને મળે છે અને કહે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો. ત્યારે આ શિષ્ય એટલું કહે છે કે મને 1 જ દિવસમાં પાછો આવીશ, એમ કહી અને ગુરુજી રાણીના મહેલે ગયા છે. અને આજે તો 2-2 દિવસ પૂરા થઈ ગયા, તો પણ હે ગામ લોકો, મારા ગુરુજી પાછા આવ્યા નથી, તો મને લાગે છે કે નક્કી મારા ગુરુજી કોઈક ભારે સંકટમાં છે. અને ત્યારે બધા માણસો કહે છે કે તમે ચિંતા નહીં કરો, અને તમારા ગુરુજી પાસે તપોબળ છે, અને એમની પાસે માતા સિકોતર છે, તો એમનો વાળ પણ વાંકો નહીં થાય, તમે કોઈ ચિંતા કરશો નહીં, અને ગુરુજી અહીંયા આવી જશે. પરંતુ આ શિષ્ય ગામ લોકોની વાત માનતો નથી અને કહે છે કે ના ના, મારે મારા ગુરુજીના હાલચાલ પૂછવા જવું પડશે, મને એમની ખૂબ જ ચિંતા થાય છે. અને આમ આટલું કહી અને શિષ્ય પણ એ રજવાડામાં ચાલી નીકળ્યો અને પહોંચે છે રાણીના મહેલે. અને ત્યારે તેમને અમુક સિપાઈઓ રોકે છે અને તેમને અંદર જવા દેતા નથી. ત્યારે શિષ્ય કહે છે કે અંદર મારા ગુરુજી છે અને મારે એમને મળવું છે. ત્યારે મહારાણીને ખબર પડે છે કે આ ગુરુજીનો શિષ્ય એમને મળવા આવ્યો છે, તેથી મહારાણી કહે છે કે એમને જવા દો અને ગુરુજી સાથે જે વાત કરવી હોય એ કરવા દો. અને પછી તો 2 સિપાઈઓ એ શિષ્યને લઈ અને પહોંચે છે ગુરુજીની પાસે. અને ત્યારે ગુરુજી પોતાના શિષ્યને જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે હે શિષ્ય, તમે અહીંયા શું કામ આવ્યા છો? મેં તમને ત્યાં જ રોકાવાનું કહ્યું હતું ને. અને ત્યારે શિષ્ય કહે છે કે હા ગુરુજી, મને ખબર છે કે તમે મને ત્યાં રોકાવાનું કહ્યું હતું, પરંતુ તમે મને એમ પણ કહ્યું હતું કે હું 1 જ દિવસમાં મહેમાનગતિ કરી અને પાછો આવી જઈશ. તો હે ગુરુજી, આજે 2-2 દિવસ થયા, તો પછી હજી સુધી તમે આવ્યા કેમ નથી? ત્યારે ગુરુજી કહે છે કે આજે સાંજે હું આપણા રહેઠાણે આવી જવાનો છું, અને એ ગામમાંથી આજે સાંજે આપણે વિદાય લઈ અને આગળ આપણે ચાલી નીકળીશું. ત્યારે શિષ્ય કહે છે કે ભલે ગુરુજી, આજે સાંજે તમે આવી જજો, અને હવે મને એકલાને ફાવતું નથી, તમારા વગર મને આ સંસાર સાવ ફીકો લાગે છે, મને નથી ફાવતું તમારા વગર. ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય, તમારે એકલા રહેતા પણ શીખી લેવું પડશે, કારણ કે હું તો હવે છું અને નથી. ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી, આવી ખરાબ વાતો કરશો નહીં, આપણે સાથે રહીશું. અને હા, આજે સાંજે તમે જલ્દી ઘરે આવી જજો, હું તમારી રાહ જોઈશ, અને આજે સાંજે આપણે એ ગામ છોડી અને આગળ નીકળી જવાનું છે. અને આમ આટલી વાત કરી અને શિષ્ય ગુરુજીની પાસેથી જેવા નીકળવા ગયા ને, ત્યાં તો ત્યાં મહેમાનખાનામાં પેલી મહારાણી આવે છે અને આવીને કહે છે કે હે ગુરુ ચેલા,
તમારી જોડીને જોઈ અને મને તો એવું લાગે છે કે જાણે સાક્ષાત રામ લક્ષ્મણની જોડી હોય ને એવું તમારું તેજ છે અને તમે બંને આ ધર્મના માર્ગ ઉપર ચાલ્યા છો અને જે લોકોની મદદ કરો છો ને એ વાતો સાંભળી અને મને ખૂબ જ આનંદ થયો છે. તો હે તપસ્વી, તમે પણ આજે રોકાઈ જાઓ અને આ ગુરુજીની સાથે સાથે અમે જે રાજભોગ અને મેવા મિષ્ટાન બનાવ્યા છે ને એ જમી અને પછી તમે તમારા માર્ગે પડજો. પણ ત્યારે શિષ્ય કહે છે કે ના મહારાણી, હું અહીંયા રાજભોગ નહીં જમી શકું, કારણ કે મને માતા સિકોતરની કોઈ પણ પ્રકારની રજા નથી અને એટલા માટે હું અહીંયા પાણીનો એક ઘૂંટો પણ નહીં ભરું. અને આજે સાંજે મારા ગુરુજીને તમે અમારા આંગણે મૂકી જજો અને અમે આજે સાંજે એ ગામ છોડી અને આગળ પ્રયાણ કરવાના છીએ. ત્યારે મહારાણી મનમાં મલકાય છે અને મનમાં વિચાર કરે છે કે આજે સાંજે ગુરુજી તમારા ઘરે આવશે તો તમે જશો ને. ત્યારે શિષ્ય કહે છે કે મહારાણી તમે કંઈક બોલ્યા. ત્યારે મહારાણી કહે છે કે હા, હું એમ વિચાર કરું છું કે આજે આખો દિવસ ગુરુજીની સેવા કરવી છે અને સાંજે અમે આ ગુરુજીને તમારા આંગણા સુધી મૂકી આવીશું અને પછી તમે આરામથી જઈ શકો છો. અને આમ આટલી વાત કરી અને પછી આ શિષ્ય ગુરુજીને પ્રણામ કરી અને રજા લે છે અને પાછો તેના માર્ગે ચાલી નીકળે છે. ત્યારે રસ્તામાં જતા જતા આ શિષ્ય વિચાર કરે છે કે હાશ, આજે સાંજ સુધીમાં ગુરુજી મારી પાસે આવી જશે અને ગુરુજીને લઈ અને પછી તો હું અહીંયાથી આગળ ચાલી નીકળીશ, કારણ કે મને આ મહારાણીની દાનત સારી નથી લાગતી અને આજે ગુરુજી સમયસર ઘરે આવી જાય તો બસ છે. અને આમ મનમાં આવા વિચાર કરતા કરતા શિષ્ય પોતાના ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચી અને ગામના માણસોને કહેવા લાગ્યો કે હે મુખી બાપા, આજે સાંજે ગુરુજી પાછા આપણા ગામમાં આવવાના છે અને અમે આજે સાંજે આ ગામ છોડી અને ચાલ્યા જવાના છીએ. ત્યારે શિષ્યની આટલી વાત સાંભળી અને મુખી બાપા અને ગામના માણસો ઉદાસ થઈ જાય છે કે તમે અહીંયાથી ચાલ્યા જશો તો અમને તમારા વગર ફાવશે નહીં. ત્યારે શિષ્ય કહે છે કે ફાવતું તો મને પણ નથી મારા ગુરુજી વગર, અને જ્યારે પણ મારા ગુરુજી મારી પાસે આવી જશે ને ત્યારે મારી હિંમત પાછી આવશે. આમ વાતો કરી અને શિષ્ય પોતાના રહેઠાણે જાય છે. તો આ બાજુ ગુરુજી પેલી મહારાણીને કહે છે કે મહારાણી, આ મારો શિષ્ય છે ને એ મારી ખૂબ જ ચિંતા કરે છે અને હું એક દિવસનું કહી અને અહીંયા બે દિવસ રોકાણો છું ને એટલા માટે એની ચિંતા વધી ગઈ અને મને મળવા માટે તે આવ્યો છે. પણ મહારાણી, તમારા કહેવા અનુસાર હું તમારા રાજ્યમાં બે દિવસ રહી ચૂક્યો છું અને આજે સાંજે તમે મને મારા માર્ગે પડવા દેજો. ત્યારે મહારાણી કહે છે કે કાંઈ વાંધો નહીં ગુરુજી, આજે સાંજે તમે અહીંયાથી નીકળી શકો છો અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે, તો હું મારા કામદારોને કહું છું તમારા માટે જમવાનું પીરસી દે અને તમે જમી લો. ત્યારે ગુરુજી કહે છે કે હા, ચાલો હું આવું છું. અને આમ પછી તો પેલા ગુરુજી માટે જે ભોજન બનાવ્યું હતું ત્યાં મહારાણી પહોંચે છે અને પછી તો ત્યાં પહોંચી અને પછી પેલી હાથમાં ભભૂતિ લઈ અને પાંચ પાંચ ચપટી બધા જ ભોજનમાં નાખી દીધી. અને પછી તો એ ભભૂતિ નાખ્યા પછી મહારાણી કહે છે કે જાઓ, હવે આ ભોજન રહ્યું ને એ ગુરુજીને આરામથી ખવડાવો. અને પછી ગુરુજીને જમવા માટે ત્યાં આસન પથરાણા અને ત્યાં ગુરુજી જમવા બેસે છે અને એમના માટે જાત જાતના મેવા મિષ્ટાન અને રાજભોગ બનાવવામાં આવે છે. અને ત્યારે ગુરુજી તો એક પછી એક ભોજન જમવા લાગ્યા અને પેટ ભરી અને જમી લે છે. અને જમી લીધા પછી ગુરુજી ત્યાંથી ઊભા થાય છે અને ત્યારે મહારાણી પણ તેમની પાસે આવે છે અને આવીને કહે છે કે હે ગુરુજી, તમને જમવામાં કોઈ તકલીફ જેવું તો નથી પડ્યું ને? ત્યારે ગુરુજી કહે છે કે ના ના મહારાણી, આજે તો મને જમવાની મજા પડી ગઈ અને સૌથી વધારે આજે મેં ભોજન ગ્રહણ કર્યું છે અને હવે મને ઊંઘ આવે છે, તો હવે જમ્યા પછી મારે થોડીક વાર આરામ કરવો પડશે. અને ત્યારે મહારાણીના કહેવા પ્રમાણે બે કામદારો ગુરુજીને લઈ અને પાછા એમને મહેમાનખાના સુધી મૂકી આવે છે. અને પછી આ મહારાણી અને પેલા કામદારો ભેગા મળી અને હસવા લાગે છે અને કહે છે કે હે મહારાણી, તમારા કહેવા પ્રમાણે મંત્રવાળું ભોજન આપણે ગુરુજીને ખવડાવી દીધું છે અને હવે તો મને લાગતું નથી કે ગુરુજી હવે અહીંયાથી જઈ શકે. પણ ત્યારે મહારાણી કહે છે કે હા કામદારો, તમારી વાત તો એકદમ સાચી છે
કે આ તપસ્વી અહીંયાથી હવે નહીં જાય, પરંતુ મને એક વાતની ચિંતા થાય છે કે આપણે આગળના દિવસે પણ આ ગુરુજીને ઝેરવાળું ભોજન જમાડ્યું હતું તો પણ ગુરુજીને કાંઈ થયું નહીં અને એમનો વાળ પણ વાંકો ના થયો, અને આ વખતે આપણે એમને આ મંત્રવાળું ભોજન ખવડાવ્યું છે તો શું ગુરુજીને એ મંત્રવાળું ભોજન અસર કરી ગયું હશે અને શું તેઓ અહીંયા રહી જશે, કે પછી એમના તપોબળની સામે શું આ આપણું ભોજન મિથ્યા જશે? ત્યારે મહારાણી આ વાતની ચિંતા પોતાના બંને કામદારો સામે વ્યક્ત કરે છે. ત્યારે બંને કામદારો પણ કહે છે કે મહારાણી, આ વખતે તમે ચિંતા નહીં કરો, આપણું કામ થઈ જશે. કારણ કે આ વખતે કોઈ નાના મોટા માણસે આપણને વિદ્યા બનાવી અને નથી આપી, પરંતુ આ તો જોગીઓની જમાતની ભભૂત છે, અને જોગીઓની જમાત જે ધારે ને એ તો કરી બતાવે છે. માટે આ વખતે મને લાગે છે ગુરુજી હવે આપણા વશમાં આવી ગયા છે. અને મિત્રો, આમ કરતા કરતા આખો દિવસ વીતી ગયો અને સાંજ પડવા આવી છે. ત્યારે બંને કામદારો મહારાણી સાથે પાછા પેલા ગુરુજીની પાસે આવે છે અને ગુરુજીની પાસે આવી અને એમને જગાડે છે. ત્યારે ગુરુજી કહે છે કે અરે રે, આ તો સંધ્યાટાણું થઈ ગયું. ત્યારે મહારાણી કહે છે કે હા ગુરુજી, સંધ્યાટાણું થઈ ગયું છે અને હવે સાંજ પડવાની તૈયારી છે. ત્યારે ગુરુજી કહે છે કે અરે રે, તમે મને જગાડ્યો કેમ નહીં, મારે જવાનું છે. ત્યારે મહારાણીના ડોળા ફાટી ગયા અને પોતે બંને કામદારોને ઈશારો કરતા કહે છે કે અરે રે, આ ગુરુજી ઉપર તો આપણી કોઈ અસર થઈ જ નથી. ત્યાં તો પેલો એક કામદાર પૂછે છે કે ગુરુજી, તમારે ક્યાં જવાનું છે? ત્યારે ગુરુજી કહે છે કે અરે, મારે ત્રિલોકના નાથની અને મારી સિકોતરની મારે પૂજા કરવાની છે, અને એના માટે તમે મને થોડાક ફૂલ અને અમુક સામગ્રી લઈ આપો તો અહીંયા હું પૂજા કરી લઉં. અને આટલી વાત સાંભળતાની સાથે તો મહારાણીના જીવમાં જીવ આવી ગયો અને તે કહે છે કે ગુરુજી, તમારે આજે ક્યાંય જવાનું ન હતું. ત્યારે ગુરુજી કહે છે કે ના ના, મારે તો ક્યાંય નથી જવાનું, અને હું તો હવે અહીંયા જ રહેવાનો છું, હું બીજે ક્યાંય જવાનો નથી. મને અહીંયા સારું ફાવે છે, હું તો અહીંયા જ રહીશ અને અહીંયા જ ભક્તિ ભાવ કરીશ. ત્યાં તો મહારાણીએ નિરાતે શ્વાસ લીધો અને બંને કામદારોની સામે હળવેકથી કહે છે કે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને આ બાજુ મિત્રો, પેલો શિષ્ય સાંજ પડી જવા આવી છે અને ઘરની બહાર આંગણામાં આમતેમ આંટા મારી રહ્યો છે કે મારા ગુરુજી હજી સુધી અહીંયા ઘરે આવ્યા કેમ નથી. તો મિત્રો, તમને શું લાગે છે કે હવે આ શિષ્ય શું કરશે, અને શું ગુરુજી ખરેખર આ મહારાણીના મહેલમાં રોકાઈ જશે? તો મિત્રો, તેનો ઇતિહાસ આપણે હવે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.